ભવિષ્યવક્તા. ઇસરાયલના પૂરા ઇતિહાસમાં પરમેશ્વરે ભવિષ્યવક્ત મોકલ્યા. ભવિષ્યવક્તા પરમેશ્વર કંઠથી હંમેશા સાંભળતા અને વેયા મનખને કહેતા હતા. અહાબ જ્યારે ઇસરાયલ દેશનો રાજા હતો એના ટાઈમમાં એલિયા ભવિષ્યવક્તા હતો. અહાબ રાજા દુષ્ટ માણસ હતો. એને બાલ નામના એક જૂઠા દેવની પૂજા કરવા હરું મનખને કીધું. એટલે હરું એલિયાવે અહાબ રાજાને કીધું કે હું જર તક ને કહું તર તક ઇઝરાયલ ને તે પાણે કે થાર સુધી નહીં પડે. એની વાત હરું અહાબ રાજા ઘણો ગુસ્સે થઈ ગયો. અહાબ એલિયાને માર નાખવા સાહતો હતો. એટલે હરું એલિયા ખાળ કરી ગયો જા પરમેશ્વરે નિદાવા હરું કીધું હતું. તા એક કાગડો રોજ દાડુ હાજ અને હવેર એલિયાને ખાવા હરું રોટો અને માં લઈને આવતો હતો. અહાબ રાજા અને એની સેનાવે એલિયાને માર નાખવા હરું ઘણો જોયો, પણ એલિયા એને નહીં જડ્યો. કાળ એટલો ખતરનાક હતો કે છેલ્લે એની ખાળનું પાણી હુકાઈ ગયું. એટલે હરું એલિયા નજીકના દેશમાં જતો રહ્યો. એના દેશમાં એક ગરીબ રાંડીભાઈ અને એનો એક છોરો બે ભેટે હતો. કાળને લીધે એના કને ખાવાની કમી હતી. તે હુદું નવે એલિયાને ખાવાનું ખવાડ્યું. એટલે હરું પરમેશ્વરે એને આશીર્વાદ આપ્યો અને એના ઘેરમાં ડબ્બાનો થોડોક લોટ અને ડબલીમાં થોડુંક તેલ હતું. વેયું નહીં મટ્યું. એના પૂરા કાળમાં એના કન ખાવાનું નહીં મટ્યું. એલિયા અમુક વર્ષ તક તાંસ રહ્યો. થોડા 3 વર્ષ પછી પરમેશ્વરે એલિયાને ફેર પાછું ઇસરાયલમાં જઈને અહાબ રાજાને મળવા હરું કીધું, કેમ કે પરમેશ્વર આવું પાછો વરસાદ પાડવાનો હતો. અહાબ રાજાએ જ્યારે એલિયાને બાળ્યો તે એને એલિયાને કીધું, આહા તું હે મુસીબત ઈબી કરવા વાળો. એલિયાએ એને કીધું, તું મુસીબત ઈબી કરવા વાળો હે. તમે યહોવાની આજ્ઞાનો નકાર કર્યો અને બાલ દેવતાની પૂજા કરી હે. આવું તું ઇઝરાયલના બધ માણસને અને બાલ દેવતાનો 450 ભવિષ્યવાણી કરવા વાળાને કરમેલ ડુંગો રિપેર લઈને આવ. જ્યારે આ બધા કરમેલ ડુંગો રિપેર આવી ગયા ત્યારે એલિયાએ એને કીધું, ક્યારે તક તમે બે મન વળો રહો. અગર બાલ દેવતા હે તો એની પૂજા કરો અને અગર યહોવા પરમેશ્વર હે તો એને બજો. ત્યારે એલિયાએ બાલ દેવતાના ભવિષ્યવક્તાને કીધું, એક વાસેડો મારો અને એને હરું વેદી તૈયાર કરો, પણ એની વેદીમાં આગ નહીં બાળતા વે. હું હુદો એમેસ કરે જે એની વેદીમાં આગ પાડે વેહો સાસો પરમેશ્વર હે. એટલે હરું બાલ દેવતાના ભવિષ્યવક્તવે વેદી તૈયાર કરી, પણ આગ નહીં બાળી. તર બાલ દેવતાના ભવિષ્યવક્તવે બાલ દેવતા હાથે પ્રાર્થના કરી કે હે બાલ અમારું હમળ. એવી રીતે એને આખો દાડો પ્રાર્થના કરી અને પોકાર પાડતા રહ્યા અને પોતાના શરીરમાં સકુએ વાય વાયને ઘા પાડી દીધા, પણ કઈ જવાબ નહીં મળ્યો અને કઈ એ આગ નહીં પાડી. બાલ દેવતાના ભવિષ્યવક્તવે એનેથી પ્રાર્થના કરવામાં લગભગ આખો દાડો કાઢી નાખ્યો. છેલ્લે એને પ્રાર્થના કરવા બંધ કરી દીધી. એને બાદ હાજના ટાઈમમાં એલિયાએ વેદી તૈયાર કરી. એને બાદ એને મનખને કીધું કે એની વેદી પેર એટલું બધું પાણી રેડો કે એને પેર જી માં અને લાકડ હે એ બધું પલળી જવું જોઈએ. એટલે હરું એને 12 માટલો ભરીને પાણી રેડ્યું. એને બાદ એલિયાએ એમ પ્રાર્થના કરી, હે યહોવા ઇબ્રાહીમ ઈસાક અને યાકુબના પરમેશ્વર, અમને બતાડ કે તું ઇસરાયલનો પરમેશ્વર હે અને હું તારો સેવક હે. મને જવાબ આલ જેનેથી હું આ મનખ જાણી શકે કે તો હાસો પરમેશ્વર હે. એમ કહેતા હતે તરત જ આકાશમાં આગ ઉતરી અને માં લાકડ બાટા ગાર અને પાણી જે કઈ એની વેદીમાં અને એની આજુબાજુ હતો વે બધું બાળી નાખ્યું. જ્યારે મનખવે આ બધું બાળ્યું તે વૈયે નિશ્ચમીને કહેવા માંડ્યા, યહોવાસ પરમેશ્વર હે, યહોવાસ પરમેશ્વર હે. તર એલિયાએ કીધું, બાલના એક કે ભવિષ્ય વક્તાને નહાવા નહીં દેતા હોય. એટલે હરું મનખવે બાલના બધા ભવિષ્ય વક્તાને હાદા અને વ્યાથી થોડેક સીટી લઈ જાયને માર નાખ્યા. એની બાદ એલિયાએ અહાબ રાજાને કીધું, તો ઘેર ના હેજા કેમ કે વરસાદ આવી રહ્યો હે. ત્યારે તે કાળો વાદળાયો અને વરસાદ ચાલું થઈ ગયો અને જબર વરસાદ પડ્યો. યહોવાએ પરમેશ્વરે કાળ મટાડી દીધો અને સાબિત કરી દીધો કે યોસ ખાસો પરમેશ્વર હે. એલિયા ભવિષ્ય વક્તાને બાદ પરમેશ્વરે એલિશા નામના માણસને પોતાના ભવિષ્ય વક્તા તરીકે પસંદ કર્યો. એલિશા દ્વારા પરમેશ્વરે ઘણા બધા ચમત્કાર કર્યા. એક ચમત્કાર નામાન નામના માણસ સાથે થયો જે દુશ્મની સેનાનો આગેવાન હતો. એને સાંભળીનો ખતરનાક રોગ હતો. એને એલિશાના બારામાં સાંભળ્યું હતું. એટલે હરું વયો એલિશા કન આવ્યો અને એને હાથે અરજ કરી કે મને હાજો કર દે. એલિશાએ નામાનને યર્દન નદીમાં હાથવાર ડૂબકી મારવાનું કીધું. પહેલ તે નામાન ગુસ્સે થઈ ગયો. એને એલિશાને કહેવાને પ્રમાણે નહીં કર્યું, કેમ કે એને આ વાત મૂર્ખાઈ જેવી લાગી. પણ એને છેલ્લે મન બદલ્યું અને નદીમાં જઈને હાથવાર ડૂબકી લગાડી. જ્યારે છેલ્લી ડૂબકી મારીને વયો પાણીમાં બહાર આવ્યો ત્યારે એની સામે પૂરી રીતેથી હાજી થઈ ગઈ હતી. પરમેશ્વરે એને હાજો કર્યો હતો. એવી રીતે પરમેશ્વરે ઇઝરાયલના મનખ કને
બીજા ઘણા બધા ભવિષ્ય વક્તાને મોકલ્યા. એના હવે મનખાને બતાડ્યું કે એ મૂર્તિ પૂજા નહીં કરે અને હાથથી જીવન જીવે અને બીજા પર દયા રાખે. એના હવે મનખાને ચેતવણી સુધી આલી કે અગર તમે ભોંડાઈ કરવાનું ને છોડો અને પરમેશ્વરને આજ્ઞા પાળવાની શરૂઆત નહીં કરો તે પરમેશ્વર તમને ગુનેગાર માને ને દંડ આલે. ઘણી વાર મનખ પરમેશ્વરની આજ્ઞાને પાળી. એને હવે પરમેશ્વરને ભવિષ્ય વક્ત સાથે ઘણો ભોંડો વ્યવહાર કર્યો અને ઘણક ભવિષ્ય વક્તને તે માર હુદા નાખ્યા. એક વખત યર્મિયા ભવિષ્ય વક્તાને હુકા કૂવામાં નાખી દીધો અને એને મરી જવા હારું છોડી દીધો. વે કૂવામાંના કાદામાં ભરાઈ ગયો. પણ રાજાને એને ઇપેર દયા આવી અને એને પોતાના સૈનિકોને હુકમ કર્યું કે યર્મિયાને મરવાથી પહેલા એને બહાર કાઢો. ભવિષ્ય વક્તાએ પરમેશ્વરની વાતે કરવી સલુસ રાખી. ભલે મનખે નની હાથે નફરત કરતા રહી એને મનખને ચેતવણી આલી કે અગર વૈયે પસ્તાવો નહીં કરે તો પરમેશ્વર એને નાશ કરી નાખે. એને હવે મનખને હાથે એવું વસન યાદ કરાયું કે પરમેશ્વરે એને કન્યા મસીહને મોકલવાનો વાયદો હૈ.